કોઈ ગરુ નથી કારણ હાઉસિંગ બોર્ડ દ્વારા શહીદ પ્રકાશભાઈનું સ્ટેચ્યુ અહીંયા જો ભૂતિયા ગામમાં મૂકવામાં આવશે અને અનાવરણ જ્યારે સ્ટેચ્યુ મૂકવામાં આવશે એમનું જ્યારે અનાવરણ થશે ત્યારે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રીશ્રી પધારવાના છે. અમારા મિત્ર એટલે મહેન્દ્રસિંહભાઈ સરવૈયા ચેરમેન એ પણ પધારવાના છે અને એમએલએ ભીખાભાઈ
નારિયા એ પણ ધારાસભ્ય એ પણ પધારવાના છે. અને અહીંયા સુરત એક્સરાઇલ ટ્રેડર્સ છાસ એમના તરફથી 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવી ખૂબ ખૂબ ધન્યવાદ. એટલા માટે વાત પૂરી. અને એને શિસ્ત સાહિત્યમાં કેવું હોય તો ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડું હલે, ટપક ટપક પાણી પડે હરિયાણી બાપુ અને ઝાડનું પાંદડું હલે, ઝાડનું પાંદડું હલે ને મારું હયું જલે. આ શિસ્ત સાહિત્ય. અને લોકઝાળમાં જવું હોય તો અમારા ભગત બાપુ કે લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગછી મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી હો. હા પણ એની વાત બહુ મેં પડ્યો એટલું જ ખાલી. પણ અમારા ચારણી સાહિત્યમાં કેવું હોય તો રાક્ષી ખાતરા લોટ ગલોટા મારવા લાગ્યા, લોટા પોટા ખાવા લાગ્યા બધા લારોના. જય હો જય હો. બેસી જાઓ, આપણો આ પ્રોગ્રામ આમાં કોઈ ઉભે વાહડે સડવાનું નથી, કોઈ હળકતી જીવમાં નીકળવાનું નથી, આ ખાલી સાંભળવાનો પ્રોગ્રામ છે. બરોબર ને? તમારું નામ ભૂલી ગયો. ઘડી ગડપેટમાં લઉં પછી આગળની, પછી નામ દેજો મને. ગોપાલભાઈ ઠાકરસિંહભાઈ લાંપાળી આવો. સરસ સરસ મોજી લો માણસ. હા ગાઈ દઈશ પછી ધીરે ધીરે બધું આવશે. આલડું ગાઈ દઈશ પછી. પણ આ બધા વિરસના ગીતો અમે એટલે ગાઈ છીએ કે એક એક માણસમાં આપણે ખુમારી જરૂરી છે. ખુમારી એટલે તરવાર લઈને કોકને કાપી નાખવું એમાં જ જોઈએ એવું નથી. ખુમારી તમારે કોકને આપવું હોય તોય જોઈએ, કોકને મદદ કરવી હોય તોય જોઈએ, વહેલું ઉઠવું તોય ખુમારી જોઈ. અને કોકે કાંઈક એવા વેડ કદાચ કહી દીધા હોય તો સમાધાન કરવું અને એમ થાય કે આખા ગામમાં શાંતિ રહીએ એના કરતાં હું જ સામેથી કહી દઉં એમાંય ખુમારી જોઈ તો થાય, એમનેમ નથી થતું આ બહુ મોટી વાત છે સાહેબ. ખુમારી તો એમાંય જોઈ, જેડે તેડેથી નથી એ કીરે તો હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે, જે ચામડા ચીરે એ લોહી કાઢી શકે. કારણ કે જો પાણી સે નહાતા હૈ વો લિબાસ બદલ સકતા હૈ, પાણીથી નહીં તો કપડાં બદલાવાય.
बदलावी सके। जो पानी से नहाता है वो लिबास बदल सकता है, पर जो पसीने से नहाता है वो इतिहास बदल देता है, इतिहास बदल देता है। और जो खून से लहू से नहाता है वो भूगोल बदल देता है, पूरा भूगोल ने बदलावी नाखे। એટલા માટે આ થોડા વિરસ ના આ મજા છે, જો ગીતમાં ઘણો ફેર પડી જાય, ઘણી વાર તમે આમ ગાવ તો મજા નું આવે। આપ મેં ઉગેલી ચાંદલું ની જીજાબાઈ ને આવ્યો બળરી જીજાબા। શિવાજી ને એમ થાય કે હવે હુઈ જવું છે, આપણે તરવાર ઉપાડવી નથી। હા, પણ જે વિરસ ની એક આકડી આપણી માતાઓ બહેનો ઉપર બહુ આધાર છે, હું કાયમ કહું છું। કાયમના માટે ભગીભાઈ મારા પ્રોગ્રામમાં કહું, મારા દેશની દીકરીઓને પગે લાગીને કહું કે હિન્દુસ્તાનને સારા પુરુષોની જરૂર છે, નહીં તમે આપી શકશો। કારણ કે મારા દેશની દીકરી હાલી જાતી હોય તો નારાયણને અવળું જોઈ જવું પડે, હુરજને ગાના હામો ન જોવાય, આ હિન્દુસ્તાનની દીકરી છે, પણ એ રીતે રહેવું પડે। બાકી તમારે લાગવું છે કેટરીના કેફ જેવું, તમારે દેખાવું છે અનુષ્કા શર્મા જેવું, તમારે લાગવું છે આલિયા ભટ્ટ જેવું, અને દીકરા તો શિવાજી પ્રતાપ ને દેવાદ બોદર વલ્લભભાઈ પટેલ ને કાદુ મકરાણી જોગીદાસ કુમાંડ, હવે ઘી ને ઘાસલેટ ક્યાંથી ભેળું થાય, એ તો સીધી જ વાત છે ને ભાઈ, એની તૈયારી તો કરવી પડે ને ભાઈ। તમારે ભાવનગરમાં પ્લેન ઉતરવું હોય તો ગમે એવું ઉતરી શકે, પણ અહીંયા ભૂતિયામાં કોઈ મોટી કંપની કાલ પ્રસન્ન થઈ જાય અને એમ કહે કે ભૂતિયામાં આટલા કરોડ રૂપિયા, હજાર આટલા હજાર કરોડ આપ્યા, પણ 15 દિવસમાં 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો, એટલે તમારું આખું ગામ જાય પાછું કંપનીવાળા પાસે, આ લ્યો તમારા પૈસા, 15 દિવસમાં 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવી વ્યવસ્થા ન થાય, કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈએ, બરોબર હેલિકોપ્ટર બરોબર ને।